આગામમાં મફતમાં ગાય ભેંસનું દૂધ લોકોને આપવામાં આવે છે. ત્યારે ક્યાં આવ્યું છે આ ગામ અને કયા કારણોસર આ ગામના લોકો ગાય ભેંસનું દૂધ લોકોને મફતમાં આપે છે તે વિશે વાત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે ડોટકોમમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણા સ્વાસ્થ્ય માટે દૂધ એ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ત્યારે હાલના સમયમાં દિવસે દિવસે દૂધ તેમજ દૂધથી બનતી પ્રોડક્ટોના ભાવ પણ આસમાને ચડી રહ્યા છે. ત્યારે આપણા દેશમાં એક એવો ગામ આવેલું છે કે જે ગામમાં ગાય ભેંસનું દૂધ મફતમાં મળે છે. જી હા, આ ગામમાં મફતમાં ગાય ભેંસનું દૂધ લોકોને આપવામાં આવે છે. ત્યારે ક્યાં આવ્યું છે આ ગામ અને કયા કારણોસર આ ગામના લોકો ગાય ભેંસનું દૂધ લોકોને મફતમાં આપે છે તે વિશે વાત કરીએ. હરિયાણા વિશે એક પ્રખ્યાત કહેવત છે, જ્યાં દૂધ દહીંનો ખોરાક તે મારું હરિયાણા. જો કે તમે એવું ગામ નહીં જોયું હોય જ્યાં દૂધ અને લસ્સી મફતમાં મળે છે. હરિયાણામાં એક ગામ એવું છે જ્યાંના ખેડૂતો તેમની ગાય ભેંસનું દૂધ વેચવાને બદલે મફતમાં આપવાનું પસંદ કરે છે. મફત આપવાની આ પ્રથા દાયકાઓથી ચાલી રહી છે. હરિયાણાના ભિવાની જિલ્લામાં એક ગામ છે નાથુવાસ. આ ગામમાં કુલ 750 ઘર છે. તમામ ઘરોમાં 2-7 ભેંસો છે. આમ છતાં આ ગામમાં એક પણ વ્યક્તિ દૂધ વેચતો નથી. જરૂરત પડવા પર દૂધ લેવા આવનારને દૂધ મફત આપવામાં આવે છે. ગામના લોકો તેની પાછળ દાયકાઓ જૂની પરંપરા જણાવે છે. તેઓ કહે છે કે તેઓએ તેમના પૂર્વજો પાસેથી સાંભળ્યું છે કે લગભગ 150 વર્ષ પહેલા ભયંકર રોગને કારણે પશુઓ મરવા લાગ્યા હતા. આ જોઈને ગામના લોકો પરેશાન થવા લાગ્યા હતા. આ દરમિયાન ગામના મહંત ફૂલપુરીએ બાકીના પશુઓને બચાવવા માટે એક રસ્તો કાઢ્યો અને એવું નક્કી કરવામાં આવ્યું કે ગામનો કોઈ પણ વ્યક્તિ ક્યારેય દૂધ નહીં વેચશે. આ પછી ક્યારેય ગામમાં પશુઓમાં એ પ્રકારનો રોગ ફેલાયો નથી. ત્યારે સવાલ એ ઉભો થાય કે જો આ ગામના લોકો દૂધનું વેચાણ નથી કરતા તો તેઓ પોતાનો ખર્ચ તેમજ પશુઓનો ખર્ચ કઈ રીતે ચલાવે છે. નાથુવાસ ગામના દરેક ઘરમાં અનેક ભેંસો છે, તેમની કિંમત લાખો રૂપિયામાં છે. આવી સ્થિતિમાં દરેક લોકો એ સવાલ કરે છે કે ગ્રામજનો ખર્ચ કેવી રીતે કરે છે. ખરેખર આ ગામમાંથી કોઈ દૂધ વેચતું નથી, જો કે દૂધમાંથી ઘી બનાવ્યા પછી ચોક્કસપણે તેને વેચવામાં આવે છે, જેનાથી પશુપાલનની સાથે ઘરનો સમગ્ર ખર્ચ પણ કવર થાય છે. ગામમાં દરેક પ્રકારના લોકો છે. ત્યારે આજતકની ટીમે ગામના લોકોને પૂછ્યું કે શું કોઈએ ક્યારેય દૂધ વેચવાનો પ્રયાસ કર્યો છે. ગામ લોકોએ જણાવ્યું કે જ્યારે પણ કોઈએ આવું કર્યું ત્યારે તેમની સાથે ન બનવાની ઘટનાઓ બની, તેમજ આમ કરનાર લોકોને જાનમાલનું નુકસાન પણ થયું. આ પછી દાયકાઓ સુધી ગામમાં દૂધ ન વેચવાની પરંપરા ચાલુ છે. હવે તેને શ્રદ્ધા કે અંધશ્રદ્ધા માનો, પણ દાયકાઓથી ગામના પશુઓમાં કોઈ રોગચાળો આવ્યો નથી. ગામના લોકોનું કહેવું છે કે અમે લગ્નમાં જરૂરિયાતમંદ લોકોને મફત દૂધ આપીએ છીએ. દૂધનું વેચાણ ન થવાના કારણે ગામના બાળકોને પણ પૂરતું દૂધ મળી રહે છે. આમ હરિયાણાનું આ નાથુવાસ ગામ કે જ્યાં દાયકાઓથી આ પરંપરા ચાલી રહી છે અને આજે પણ આ ગામના લોકો દૂધનું વેચાણ નથી કરતા.